नमस्कार बाळ मित्रों, आपणे बाल भवन। तो आपणे आजे ए जोईशु के आपणे भणीए छे एना साथे संस्कार पण एटला जरूरी छे। भणवा साथे तमारी आदतो केवी छे, संस्कार वस्तु जरूरी छे। आपणे सवारमां उठीए, नहीए धोईए એટલે પહેલા ભગવાનનું નામ લેવાનું। આપણે સ્કૂલે આવીએ છીએ તો પણ ભગવાનનું નામ લઈએ છીએ। એ જ રીતના આપણે જેમ ક્લાસ શરૂ થાય ત્યારે, પહેલો ક્લાસ તમારો જ્યારે શરૂ થાય ત્યારે પણ તમારે ભગવાનનું નામ લેવાનું છે। આજે આપણે પ્રાર્થના કરીશું તો આ રીતના બધાએ બે હાથ જોડી લેવાના છે અને આપણે ભગવાનને પ્રાર્થના કરવાની છે। શું કરવાનું છે? प्रार्थना करवानी छे। तो हे ईश्वर भजिए तने, मोटू छे तुझे नाम, गुण तारा नित गाइए, थाय अमारा काम। हे तलावीय सावतु, सदा राख दिल साफ, भूल कदी करिए अमे, तो प्रभु करजो माफ। तो आ रीतना आपणे प्रार्थना करवानी छे। शुं करवानुं छे? प्रार्थना। तो फरी आपणे गईशुं एक वखत, हे ईश्वर भजिए तने, मोटू छे तुझे नाम, गुण तारा नित गाइए, थाय अमारा काम। हे तलावीय सावथु, सदा राख दिल साफ, भूल कदी करिए अमे, तो प्रभु करे जो माफ। तो आपने आ ભગવાનને પ્રાર્થના કરી, હવે આપણે બીજી એક પ્રાર્થના કરીશું। તો બધાએ આ રીતના જ આંખો બંધ રાખવાની, હાથ જોડી રાખવાના, બરાબર? ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, गुरुर्देवो महेश्वरा, गुरुसाक्षात् परब्रह्म, त्रस्मै श्री गुरुवे नमः, त्रस्मै श्री गुरुवे नमः। आपणे कोई पण जातनुं होय के કોઈ પણ પાસેથી તમને કઈ પણ શીખવા મળે છે તો એ આપણો ગુરુ થયો। તમે તમારા મમ્મી પપ્પા પાસેથી ઘરે સંસ્કાર શીખો છો તો એ તમારા ગુરુ થયા। તમે ઘરમાં, તમે સ્કૂલમાં આવીને શિક્ષક પાસેથી શિક્ષણ લો છો તો એ પણ તમારા ગુરુ થયા। ત્યારબાદ તમે જેમ જેમ જીવનમાં આગળ વધો છો, જેમ જેમ જીવનના પડાવ તમારા આગળ વધે છે, તેમ તેમ તમને રસ્તામાં એવા કેટલા જ ઉતાર ચડાવ આવે છે ને એટલા કેટલાક ગુરુઓ તમને મળે છે જે તમને એનામાંથી પાર પાડે છે, કઈ રીતના તમારે તમારું જીવન આગળ વધારવું એ પાર પાડે છે। તો આમાં ગુરુદેવો, ગુરુદેવતા ભ્યો નમઃ, તો આપણે આમાં ગુરુનું ધ્યાન કર્યું। તમારે તમારા ગુરુ, સૌથી પહેલા આપણા ભગવાન કોણ? આપણા માતા પિતા। આપણા સૌથી પહેલા ગુરુ કોણ? તો કે આપણા માતા પિતા। તમે પહેલા, સૌથી પહેલા કોને પાસે રહો છો? તમે તમારા માતા પિતા પાસે રહો છો, એમના પાસે બોલતા શીખો છો, ચાલતા શીખો છો, ખાવાનું શીખો છો, ત્યારબાદ તમે સ્કૂલમાં આવો છો, બરાબર? તો સૌ પ્રથમ ગુરુ તમારા કોણ થયા? તો કે તમારા માતા પિતા થયા, અને ત્યારબાદ તમારો શિક્ષક એ તમારો ગુરુ થાય છે। તો શિક્ષકનું એટલું કાર્ય નથી કે ખાલી તમને શિક્ષણ આપે, પણ સાથે સાથે સંસ્કાર પણ એટલા જ જરૂરી છે। આપણે શિક્ષણ હોય પણ સંસ્કાર ના હોય, કોઈ માણસ આવ્યું છે એની સાથે કેવી રીતે બોલવાનું છે, શું કરવાનું છે,
એ તમારામાં સંસ્કાર જ ન હોય તો તમારે ભલે ગમે તેટલું આવડતું હશે પણ બધું જ ધૂળ થઈ જશે. તો આપણે ઘરમાં ચલો કોઈ આવે છે તો સૌથી પહેલા સૌ પ્રથમ બધાના જ ઘરે આપણે કોઈના ઘરે જઈએ કાં તો કોઈ આપણા ઘરે આવે તો આપણે સૌ પ્રથમ એમને પગે લાગવાનું અને કહેવાનું જય શ્રી કૃષ્ણ. બરાબર, તો એનાથી શું કહેશે, કોઈ માણસ તમારી વાત કરશે કે આ છોકરું કેટલું સારું છે, આ તો બધાને જ માન આપે છે અને બધા અમે આયા તો તરત જ પગે લાગ્યો અને જય શ્રી કૃષ્ણ કીધું. કે બીજું, તમે જે પણ ધર્મ પાડતા હોય તમારે એ કહેવાનું, તો બધા જ પોતાનું પ્રમાણે આ વસ્તુ કરશે તો બધાના જ સંસ્કાર. કોઈ મમ્મી પપ્પા ઘરમાં ના હોય ને કોઈ મહેમાન આવે તો તમારાથી એક ગ્લાસ ઉચકાય છે પાણીનો તો એક ગ્લાસ પાણીનો લાવો, પછી બીજો લાવો, એ રીતના એમને પાણી આપવાનું. ભલે ઘરમાં તમે નાના છો પણ કોઈ ન હોય તો પણ પૂછવાનું, નાસ્તો જ કરશો. તો આ રીતના તમે નાના છો એટલે તમને ના જ પાડશે પણ તમારે એ રીતના પૂછવાનું એટલે તમને એ બધાને શું થશે કે આ બાળક કેટલું સારું છે અને આના ઘરમાંથી કેટલા સારા સંસ્કાર મળ્યા છે. બરાબર, એટલે તમારું પણ નામ રહેશે અને તમારા મમ્મી પપ્પાને પણ સારું કહેશે કે હમણાં મમ્મી પપ્પાએ કેટલું સારું શીખવાડ્યું છે. તો આ બધી જ આદતો આપણે પોતાના જીવનમાં ઉતારવા જેવી છે. એટલે આપણે સૌ પ્રથમ સવારમાં ઉઠીએ એટલે નાઈ ધોઈને ભગવાનને પ્રાર્થના કરવાની, સૂર્ય દેવતાને જળ ચડાવવાનું, લોટો લેવાનો, તમારાથી આખો લોટો ના ભરાય તો તમે નાના છો એટલા માટે અડધો લોટો લેવાનો અને સૂર્ય દેવતાને આમ કરીને જળ ચડાવવાનું અને ભગવાનને પગે લાગવાનું. તુલસી માતા હોય ત્યાં પાણી ચડાવવાનું, તમારા આજુબાજુ ઘરની આજુબાજુ કઈ મંદિર હોય તો ત્યાં જઈને ભગવાનને પાણી ચડાવો. બરાબર, તો બાળકો આટલું તમારા ધ્યાનમાં ઉતારજો અને શીખજો. નમસ્કાર.